हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड वासुदेव विद्यालय द्वारा हूँ डांगरसोनल आप सबનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે કલશોમાં આજે શબ્દ આપ્યા છે, અમુક કબૂતર છે, બિલાડી છે. તમારે ત્યાં ગમેશ કોઈ ભી આપણે દેખો, કોલી, બિલાડી અને કબૂતર કોઈ ભી બે વિશે બોલો અને બાકીના બે વિશે લખો. હવે કોઈ પણ તમારે અહીંયા ચાર આપ્યા છે, દેડકો છે, બિલાડી છે, કબૂતર અને કિશકોલી, આમાંથી બે વિશે તમારે વાક્ય બોલવાના છે અને બે વિશે વાક્ય લખવાના છે. તો અહીંયા હું તમને બે વિશે વાક્ય લખાવું છું અને બાકીના બે વિશે તમારે જાતે તૈયારી કરવાની છે. તમે મેં લખ્યા છે એના કરતા કોઈ બી બીજા લખવા હોય, અહીં ચાર આપ્યા છે એમાંથી કોઈ પણ તો પણ તમારે ચાલશે. અને હું તમને અહીંયા લખાવું છું કબૂતર અને બિલાડી વિશે. તો આપણે અત્યારે વાક્ય લખવાના છે કબૂતર અને બિલાડી વિશે. તો બધા મારી સાથે વાક્ય કેમ લખું છું એના પર ધ્યાન આપજો અને તમે પણ એ રીતના લખજો. હવે પહેલું મેં લખ્યું છે કબૂતર. હવે કબૂતર વિશે આપણે પહેલું વાક્ય લખીએ, કબૂતર રાખોડી રંગનું હોય છે. જોયું છે ને બધા કબૂતર કેવું સુંદર હોય છે. પછી કબૂતર ની ચાંચ નાની અને અણીદાર હોય છે. તો એ લખવાનું કબૂતર ની ચાંચ નાની અને અણીદાર હોય છે. પછી ત્યારબાદ આપણે વાક્ય ત્રીજું લખીએ, કબૂતર દાણા ચણી પેટ ભરે છે. પછી કબૂતર ખૂબ જ સુંદર પક્ષી છે. તમે કોઈ ભી વાક્યમાં તમારી રીતના તમારે જે લખવા હોય એ રીતના લખી શકો. પછી છે કબૂતર કુકુ કરે છે. સાંભળ્યો છે બધા કબૂતર નો અવાજ કેવો ઘુઘુ ઘુઘુ કરતો હોય છે. હવે ત્યારબાદ આપણે એના પછી બિલાડી વિશે વાક્ય લખવાનું છે. તો બિલાડી કાળી અને રાખોડી રંગની હોય છે. બિલાડી કાળી અને રાખોડી રંગની હોય છે. પછી બિલાડી દૂધ દૂધ પીવે છે, ઘી ચાટી જાય છે, હે ને. આપણે ઘણી વાર દૂધ ક્યારેક ભૂલાઈ ગયું હોય ઢાંકવાનું અથવા કે વ્યવસ્થિત જગ્યાએ મૂકવાનું, તો બિલાડી બેન પહોંચી જાય તો બધું જ દૂધ પી જાય છે. એટલે આ વાક્ય લખી શકાય કે બિલાડી દૂધ પીવે છે. પછી બિલાડી એક ઘરે થી બીજા ઘરે જાય છે. એક જગ્યાએ સ્થિર ન હોય, એક ઘરે જાય વાળી બીજા ઘરે જશે, ફરીવાર આવશે, એવી રીતના વારે ઘડીએ ઘર બદલતી રહે છે. ત્યારબાદ બિલાડીની આંખો રાતના ચમકે છે. બિલાડીની આંખ રાતે ચમકે છે. બિલાડી મને બહુ ગમે છે. બિલાડી મને બહુ ગમે છે. આ રીતના મેં પાંચ પાંચ વાક્ય લખ્યા છે. આ રીતના તમે પણ પાંચ પાંચ વાક્ય ત્યાં લખજો. હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન, આપેલા ચોખામાંથી પાંચ જીવજંતુઓના નામ શોધી અને એના ઉપર નામ રાઉન્ડ કરવાનું છે.
અહીંયા તો આપણે પેલા છે માકડ, તેના પર આ રીતના રાઉન્ડ કરીશું. પછી છે જૂ, એના ઉપર પણ રાઉન્ડ કરીશું. અહીંયા છે ઈયર, એના ઉપર પણ રાઉન્ડ કરીશું. અહીંયા ગરોળીઓ છે તો એના ઉપર રાઉન્ડ કરીશું. પછી અહીંયા છે વંદો. તો આ રીતના તમારે પણ ત્યાં આ બધા જે નામ છે જીવ જંતુઓના એના ઉપર રાઉન્ડ કરવાનું છે. પછી એના નીચે આપ્યું છે, નીચેના શબ્દ ઓળખી કાઢો અને વર્ગીકરણ કરો. હવે એમાં તો એટલા ખરાબ અક્ષરે આપણને લખી નાખ્યું છે. પહેલું શબ્દ છે અવલોકન, પછી વર્ગીકરણ, ત્રિકોણાકાર, જરૂરિયાત અને પર્યાવરણ. હવે આ શબ્દ આપ્યા છે ત્યાં તમારે સુંદર અક્ષરે ત્યાં લખવાનું છે, અનુલેખન કરવાનું છે. હવે મોટેથી બોલો અને લખો. અદ્વૈત તદ્દન ઢીલો છે એ વાક્ય ત્યાં લખવાના છે. રુદ્રની પદ્ધતિ ઝડપી. પછી પ્રદ્યોતને ચંદ્ર ગમે. પછી સૂજને પુઠ્ઠામાંથી ઘર સર્જ્યું. અંધારામાં સૂરજ અદ્રશ્ય, લાઈટ એટલે વિદ્યુત. આ રીતના છે તમારે આવા 10 વાક્ય અહીંયા આપ્યા છે. આગલા પેજ ઉપર તમારે પણ મોટે મોટેથી વાંચતા જવાનું છે અને ત્યાં જોઈને લખતા જવાનું છે સુંદર એવા અક્ષરે. હવે ત્યારબાદ જુઓ, જોડો, બોલો અને લખો. હવે છે ને અહીંયા આપણને શબ્દ આપ્યા છે દ, ત્રીસ એવું આપ્યું છે. પછી એની જગ્યા આપણે દ્રષ્ટિ એવી રીતના શબ્દ બનાવવાના છે. તો અહીંયા આપણને આ રીતના દ્રષ્ટિ આપ્યું છે અને અહીંયા ત્રીસ આપણે આગળ શું લખવાનું છે, દ્ર કરવાનો છે. આ રીતના હદ્ર, પછી ભ આપેલો છે તો પાછળ આપણે આમ દ્ર કરવાનો છે. શું કરવાનું છે? દ્ર. પછી રુદ્ર, એમાં પણ પાછળ આપણે દ્ર કરવાનો છે. પછી ચંદ્ર, એમાં પણ ચ આપેલો છે, ખાલી દ્ર જ કરવાનો છે. પછી અદ્રશ્ય, એમાં અ આપેલું છે, પાછળ શ આપેલું છે, તો ખાલી દ્ર કરવાનો રહેશે એટલે અદ્રશ્ય થઈ જશે. પછી અદ્વૈત, એમાં અ આપેલું છે, ત આપેલું, ખાલી આ રીતના આપણે દ્રે માટે છે ને બે માત્રા કરી નાખવાની છે. પછી વિદ્યુત, એમાં વી આપેલો છે, પાછળ ત આપેલું છે, વચ્ચે દ્યુ કરવાનું છે, વિદ્યુત. પછી આદ્રા, તો એમાં પછી વિદ્યા, તો એમાં પણ ધ્યા કરવાનું છે. આગળના અક્ષરો આપી દીધા છે, પાછળના જ કરવાના છે. શુદ્ધ, એમાં પણ પાછળ આપણે શું આપેલો છે, ધ કરવાનો છે. પછી અધર, એમાં અ આપેલો છે અને અહીંયા ર આપેલો છે. અહીંયા અ દેખાય છે બધાને અને ર આપેલો છે, તો વચ્ચેના બે અક્ષર એક અક્ષર ખૂટે છે, જોડીઓ શબ્દ અધર. પછી પદ્ધતિ છે, તો ક અને અહીંયા થી આપી દીધેલું છે, વચ્ચે આપણે પદ્ધતિ પુરુષ શબ્દ કહીશું. પછી પ્રદ્યોત, અહીંયા પણ આ રીતના લખવાનું છે. પાછળના અને આગળના કોઈ કોઈ શબ્દ અહીંયા ખૂટતા હતા જે આપણે અહીંયા આવી રીતના લખવાના રહેશે. મેં તમને જે રીતના અહીંયા કરાવ્યા છે એ રીતના તમારે પણ તમારી બુક ની અંદર ઉતારવાનું રહેશે અહીંયા. હવે ત્યારબાદ એના નીચે આપેલું છે, આવી રીતે તમને બીજા જંતુ અને તેમાંથી તેમના ઘર ચિત્ર બનાવતા આવડે, અલગ કાગળમાં દોરી બતાવો. અહીંયા આપણને ચિત્ર આપ્યું છે, એવા કોઈ પણ જીવ જંતુ નું તમને કઈ પણ આવડે દોરતા તો તમારે ત્યાં દોરવાનું રહેશે. તો હવે આ રીતના તમારે પણ બુક ની અંદર ઉતારવાનું છે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.